नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 संस्कृत विषय की अंदर चेप्टर नंबर 3 आत्मश्रद्धाया प्रभाव एटले के आत्मविश्वास अभाव। अहीं आत्मविश्वास प्रभाव की बात करवामां आवी छे कि जे व्यक्ति में आत्मविश्वास हो धार्यू काम कर सके छे। तो अहीं आपणे जोईए छीए ते प्रथम लेक्चर की अंदर आपणे एनो अधूरो भाग जे छे एनो आपणे गुजराती अनुवाद करीशुं। चलो फरीथी आपणे एक वक्त एनु रिविजन करता जाइए। आत्म चेप्टर नंबर 3 संस्कृत विषय में आत्मश्रद्धाया प्रभाव, आत्मश्रद्धा प्रभाव। एक बाळक आसीत, एक बाळक आसीत एनु गुजराती अर्थ थाय छे एक बाळक हतु। तस्य नाम एकलव्यम आसीत, तेमनु नाम एकलव्य हतु। स धनुर्विद्या पठितुम इच्छति स्म, તે ધનુર્વિદ્યા શીખવાની ઈચ્છા રાખે છે। એક બીજો પેરેગ્રાફની અંદર જોઈએ, એકદાસ દ્રોણાચાર્ય સમીપમાં ગચ્છત, એક વખત તે દ્રોણાચાર્યની પાસે જઈને કહે છે, ગુરુદેવ અહમપી ધનુર્ધર ભવિતુમ ઈચ્છામિ, ગુરુદેવ હું પણ ધનુર્વિદ્યા શીખવાની મારી ઈચ્છા છે। પછી કહે છે, કૃપયા માં સ્વીકારો, कृपा करीने मने स्वीकारो। आचार्य प्रत्यवदत, आचार्य कहे से, अहम कौरवान पांडवान च पाठयामी, हूँ कौरवो अने पांडवों ने भणावू छू। अहम भवत शिष्य रूपेण स्वीकारम करतु न शक्नोमी, भाई हूँ तमने शिष्यना स्वरूप में स्वीकार करी शकतो नथी, परंतु आचार्य प्रति तस्य श्रद्धा शिथिला न अभवत, परंतु आचार्य प्रत्ये तेमनी श्रद्धा ढीली पड़ी नहीं। तो विद्यार्थी मित्रों, अहीं पेरेग्राफ नंबर आपणे बीजा तरफ जोईए कि द्रोणाचार्य ने एक मूर्ति देखाय छे अने मूर्तिनी पासे एकलव्य धीमे धीमे श्रेष्ठ धनुर्धर बने छे। ए चेप्टरनो हार्द छे, ए गुजराती अनुवाद तरफ आपणे जोईए। स आचार्य द्रोणस्य एकम मूर्तिमा रचयत, ते आचार्य द्रोणनी एक मूर्ति बनावे छे। स प्रतिदिन मूर्तिम अनमत, ते आचार्य द्रोणनी मूर्ति ने दररोज नमस्कार करतो हतो। प्रातः अरभ्य सायं काल पर्यंतम धनुर्विद्यम अभ्यासम करोत, सवार अने सांज थी ते धनुष विद्यानो अभ्यास करे छे। सने सने स कुशल धनुर्धर अभवत, ધીમે ધીમે તે કુશળ અને શ્રેષ્ઠ ધનુર્ધર થાય છે। એકદા તસ્મિન વને ગુરુ દ્રોણ પાંડવે કૌરવે ચ સહ આગચ્છત, એક વખત તે વનમાં ગુરુ દ્રોણાચાર્ય પાંડવો અને કૌરવો સાથે આવે છે। એક કુકુર એક કૂતરો તાન દ્રષ્ટવા અભસત, એક કૂતરો તેમને જોઈને ભસે છે। અર્જુનસ્ય ધનુષ્યમ ઉત્પાદયતિ સ્મ, તે અર્જુન ધનુષ ઉપાડે છે, તદેવ એકલવ્યસ્ય બાણે તસ્મે કુકુરસ્ય મુખમ અસીવ્યત, અને ત્યારે જ એકલવ્યના બાણ તે કૂતરાના મુખમાં આવી જાય છે। દ્રોણાચાર્ય એતત, દ્રોણાચાર્ય આ બધું જ જુએ છે, દ્રોણાચાર્ય એ બધું જ જોઈ છે, બરાબર। તત્ર આગચ્છતમ તમ ચ પૃચ્છત, દ્રોણાચાર્ય આ બધું જુએ છે અને આવીને તેમને પૂછે છે, કતવ આચાર્ય, તમારો આચાર્ય કોણ છે? તદાસ દ્રોણાચાર્ય સ તામ મૂર્તિમર્ધર છે, ત્યાર પછી તે દ્રોણાચાર્ય મૂર્તિને જુએ છે। એકલવ્ય ગુરુ શ્રદ્ધાયા સ્વશ્રદ્ધાયા ચ પ્રતીક અસ્તિ, એકલવ્ય ગુરુમાં શ્રદ્ધાનું પોતાનામાં શ્રદ્ધાનું પ્રતીક હતો। એકલવ્ય અસ્માન શિક્ષયતિ, એકલવ્ય આપણને શીખવે છે, સ્વયં જ્યોતિ કે સ્વયં જ્યોતિના રૂપે, સ્વયં પ્રજ્ઞા, પ્રજ્ઞા એટલે કે પોતાની પોતે બુદ્ધિના રૂપમાં હોવું જોઈએ। યદિ અસ્માસુ આત્મશ્રદ્ધા અસ્તિ, જો આપણામાં આત્મવિશ્વાસ હોય, તરી કોઈ સિદ્ધિ દુર્લભા નાસ્તી, ત્યારે કોઈ પણ કાર્ય મુશ્કેલી વાળું બનતું નથી। અનંતરમ આત્મશ્રદ્ધા બલેન્ચ શ્રેષ્ઠ ધનુર્ધર અભવત, ત્યાર પછી આત્મવિશ્વાસના બળથી તે શ્રેષ્ઠ ધનુર્ધર થાય છે। વિદ્યાર્થી મિત્રો, કા ચેપ્ટર નંબર 3ની અંદર આત્મવિશ્વાસનો પ્રભાવ, જે વ્યક્તિમાં આત્મવિશ્વાસ છે એનો સચોટ ઉદાહરણ એકલવ્ય દ્વારા આપ્યું છે। અહીં આપણે સમજી શકીએ કે જેનામાં આત્મવિશ્વાસ છે એ ધાર્ય કાર્ય પોતાનું પૂર્ણ કરી શકે છે અને પોતાની બુદ્ધિ અને
લગનથી અને તે વિશ્વાસથી કાર્યના અંતિમ તરંગ સુધી પહોંચી શકે છે અને પોતાના લક્ષ્યને પામી શકે છે. અસ્તુ. જય હિન્દ. જય ભારત.